રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવાના જો હાથ હાડ હાથ જેવું થાય છે ને, આપણે જાવું મીરા હારું ખડનો પૂરો વાટવા, પછી ખડનો પૂરો વાટી આવી અને થોડું ઘણું શાકભાજી ઉતારી આવી અને પછી ટૂંકમાં આપણે પાછો ઘરે વ્યાઈશું. એટલે ઘરે વ્યાઈવા પછી આપણે તલ ને સાફ કરવા છે. કાલે થોડાક કીરા હતા ને આજે થોડાક રહી ગયા છે, એ આજે કરશું. પણ એ બધું ટૂંકમાં બપોર ઢૂકડું એમ. એટલે તલ અમે સાફ નહોતા કર્યા, જે આપણે ઉનાળે તલ થયા ને કાળા તલ, તો એ સાફ નહોતા કર્યા. ખાલી ખેરીને અને સાયણા હું સારીને સીધા જ એમને કોથરીમાં ભરી દીધા હતા. એમાં થોડી ઘણી રજવટ ને ભૂકીને આન તેન હોય ને, એ બધું અત્યારે સાફ કરવાનું કામ ચાલુ છે. અને નહોતા કર્યા એમાં ઘણા ફાયદા હોય, કારણ કે સાફ કરી નાખીને તો થોડોક બગડવાનો પ્રશ્ન વધારે રહેતો હોય. અમારે રાખવા હતા બરાબર, વેસવા નહોતા. એટલે ભૂકી હોય ગમી વસ્તુમાં તો બગડવાનો પ્રશ્ન ઓછો રહીએ. અને બીજા નંબરમાં કે તઈ આપણે જો સાફ કરી ઠેસરમાં નાખી તો માણસો વધારે જોતા હોય. અને બીજા નંબરમાં બે કલાક થાય તો 2000 રૂપિયાનો ખર્ચો એ થઈ જતો હોય. અહીંયા અહીંયા છે ને, અમે કાલ કલાક 1.5 કલાક મથ્યા અને આજ કલાક જેવું મચ્યું. આપણે તલ ચોખ્ખા થઈ જાય અને એ ઘર મહિનાને વગર ખર્ચે. એટલે આવું બધું થોડીક આપણે મહેનત થાય અને અટાણે આપણે નવરાય હોય. એટલે ટૂંકમાં આવું બધું થઈ જતું હોય. મીરા બાંધી છે, મીરાએ જો જમણો પગ કર્યો છે લાંબો. આ હારામ સારું કહેવાય ગમે ઢોર તમારું છે ને, જમણો પગ છે ને લાંબો કરીને બેસે ને, એટલે લેણું દેવા આવ્યું હોય તમને. જય ગૌ માતા. અને આ તો છે ને માતાજી છે, લેણું દેવા કે લેવા કે જે કંઈ હોય, પણ આને બહુ હાસવાના હોય. જય ગૌ માતા. અને આ છે ને આ કિંમતી વસ્તુ છે દા, ખાલી આને તમે અડી લો ને આને તોય પવિત્ર થઈ જાઓ. તો આ તો વસ્તુ અલગ છે. જય ગૌ માતા. હાલો મીરા, હાલો તારા સારું પૂરો વાટ જેવું આજ તો. તો અહીંયા બા ને બેન ને તેજભાઈ ને રમે છે. તેજુ, એ તેજુ શું કરો છો દીકુ? જો બેન ને આજ રજા લાગે કે પાછી રજા થઈ ગઈ. શેની રજા? આજ રવિવાર છે. તો તો આજ રવિવાર હોય જ ને, કાલ શનિવાર હોય તો કા સોમવારે હોત રજા. અરે વાહ, હાલો કાનું રામ રામ. કયો માર દીકરો? આ શું કરે એવું ન કરાય દીકરા. ડિઝાઇન નો દીકરો હતો, બોલ પેલા લીટા કરે જો તો પગે. હાલો રામ રામ. કયો હરખું બોલાય એમ ન હોય. અરે વાહ, જો ભાઈ બેઠા છે કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને. હું ભાઈ મજા કરાવે ને? દાંત કઈટવા રાખે કા? જોઈએ પગમાં જોઈએ ડિઝાઇન બનાવી એને એવું ચાલું જ હોય. અહીંયા તો કાયમી કોઈ કપડાં ધોવાનું કામ હાલતું જ હોય, તો તમને જોકે બધાને ખબર જ છે. જો કપડાં ધો અટાણમાં એ જ કામ હોય, કપડાં ધોવાનું, કચરા પોતા કરવાના, બાયું જ એવું જ કામ હોય. તો કપડાં ધોવાનું, હા હા, કપડાં ધોવાનું કામકાજ હાલે કા? અંદર કચરા પોતા, જો કચરા પોતાની અંદર કામકાજ ચાલુ છે. કચરા પોતાનું કામકાજ ચાલુ હતું કા? હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તમારે શેડે ગયું લાગે? હવે આ હોલ એક રહ્યો ને, ખાલી હોલ ને આવડવા ઓસરી કંઈક જે કંઈક કયો એ તો આ રીતનું કામકાજ ચાલુ છે કાબા. હા કાંઈ અમી નહીં, વાગી ગયા છે 2 જેવું થાય છે ને. આપણે તલ સાફ કરવાનું કામકાજ ચાલુ છે. એટલે તલ હવે સાફ થઈ રહેવાય એવા પણ વિડીયો હવે છેલ્લે છેલ્લે ટૂંકમાં બતાવવાનો ટાઈમ આવ્યો આપણે. કાલે થઈ ગયા હતા 30 કોથરી જેવું રિપેર અને આજે 20 કોથરી જેવું રહ્યા હતા. એટલે હવે આપણે રહ્યા છે
છ કે સાત કોથરી જેવું રહ્યા છે, તો દારીતનું કંઈક સાફ કરવાનું કામકાજ ચાલુ છે. આપણે વાત થઈ ગઈ સવારમાં, હે ને, જા રીતે અમે સાફ નથી આવું કરતા, જે આપણે તૈયાર થાય ને તે સાફ નથી કરતા, પછી આ રીતે કરી નાખી. પાછળ બે પંખા હાલે છે, પછી આ ખોખું છે, પણ કોઈ પણ આમાં અવાજમાં નહીં સમરે. આમ બંધ કરજો ઘડી પર પંખા. આપણે છે ને આ રીતનું સાફ સફાઈ હાલે છે. પાછળ બે પંખા છે, એમાં એક પંખો આપણે કાલ નવો લીધો, અને આ માયલો હતો એકમાં એક બરી ગયો, ટૂંકમાં બે હતા આવા, એમાં એક બરી ગયો એટલે આ નવો લેવો પડ્યો. એટલે બે મૂક્યા પાછળ, અને ખોખું છે આ રીતનું, આ રીતનું ખોખું છે. આમાં સારા તગારા માલ સામી જાય તલનો, અને અહીંયા પાછળ અહીંયા છે ને આગળ જે આ રીતનો ખાસો માર દીધો છે, આ રીતનો ખાસો માર દીધો, આમાં તગારા નાખ્યા રાખીને એટલે એક ધારી ધારામાં ચાલુ રહીએ, અને જો આ ક્વોલિટી આ રીતની બની જાય ચોખ્ખા, જે આપણે હાવ સાફ ન કર્યા હોય. અને ત્યાંથી એ રીતનું થતું આવે, અને પાછળ જા બે બાયુ સાસુ વહુ બાઘરી લીધા રાખે, કેમ બાઘરી લીધા રાખો ને. અને ભાઈ જે આમ કોથળીઓ હારે છે અંદર પડી છે ત્યાંથી, કા ભાઈ પાછું આપણે. અને હવે રહી જ અહીંયા ત્રણ કોથરી રહી છે, અને આ ઢગલો થઈ ગયો તલનો, હા ચોખ્ખા કમ્પ્લીટ. ટોટલ આપણે 50 કોથરી તલ થયા હતા. જે જૂના વિડીયો જોતા, જૂના વ્યુઅર જોતા ને, એને તો ખ્યાલ છે 50 કોથરી થયા હતા. ત્યારે આપણે એમ કીધું હતું કે 105 મણની આજુબાજુ હોય, 100 મણ હોય, પણ હવે બધા અત્યારે જોખા નથી, આ બધા ભરશું ને, અને જોખીને જોખે જવા દેવાના છે. અહીંયા વેપારીને કીધું જો અહીંયા હાટું થાય તો ઠીક છે, નકર પછી ગોંડલ જવા દેવાના, ગોંડલ અથવા રાજકોટ. ત્રણ કોથરી ત્યાં રહી છે, અને બે કોથરી અહીંયા છે, 5 કોથરી રિપેરિંગ કરવાનું કામ રહ્યા છે. પછી આ કાંધો પીશું, આ રીતનું કાંધો પીશું, એટલું રહે એ ટૂંકમાં રિપેરિંગ થઈ જાય બધું. પછી આગળ જોઈ, હવે અત્યારે કોથળીઓ નથી ભરી, છૂટા જ અમને ઢગલો કરી દીધો, પછી આપણે છે ને સરખી વ્યવસ્થિત ખાપ લાગતી એટલે બધા સરખા એક ધારા થઈ જાય ને કોથળીઓ ભરાતી જાય ને જોખાતા દે, એટલે ગમે ત્યાં યાર્ડમાં કાંટે ચડાવી દેવા બધા, કાંટે ચડી જાય ને પછી ઉપાદી નહીં. હાલો હવે કરો ઘડીક વેતું. આ જુગાડ છે ને, આ જુગાડ એમાં મસ્ત ઝીણી વસ્તુ બધી છે ને સાફ દામાં થઈ જાય. કોઈ પણ વસ્તુ આમાં ઝીણી ઝીણી જેટલી વસ્તુ રહી ને બધી જ આ રીતે સાફ થઈ જાય. ખોખાને આ રીતે કાપી નાખવાનું, અને આમાં પછી સીધા તગારા નાખ્યા રાખે, એક ધારી ધાર રહીએ, અને બે પાછળ પંખા હાલે એટલે બધી રજોડ છે એ બધી આમ વહી જાય, અને કોક જાડી હોય એ બધી હામણીએ ટૂંકમાં સાફ થતું જાય, એટલે થઈ જાય રેડી. આ દોડું લઈ લે બસ. કાલે આપણે 1.5 કલાક જેવું મહેનત થઈ હતી, અને આજે એટલી થાય 1.5 કલાક જેવું, કા એટલે ટોટલ 4 કલાકમાં આપણે તલ છે ને 4 મણ તલ રિપેર થઈ જાય. 4 મણ તલ આપણે 4 કલાકમાં રિપેર થઈ જાય. તો ઘણા ભાઈઓ તો એમ કહેતા કે ભાઈ આ ઠેસરમાં સાફ કરી નાખાય,
કા થ્રેસરમાં સાફ કરી નાખે તો થ્રેસરમાં સાફ કરવામાં આપણે કલાક બે કલાક થાય, તો બે કલાક એ એટલે 2000 રૂપિયા એ થાય. પછી માણસો 10 હોય એટલે કલાકે 500 હોય ને એટલે 1500 દુ 3000 રૂપિયાનો ખર્ચો થાય. આ વગર રૂપિયે બે દી સુધી બપોર વધારે બધા આખું ઘર જો ઘરના મૈથા થઈ ગયા. 3000નો આપણને ફાયદો થઈ ગયો ને.